ଭାଇର ମାଳିକ ଆମ ଘର ଅଛି ଜୁନିୟର କେଜି ଆମେ ବିଷୟ ଛି ଗୁଜୁରାତ ଚାଲ ସବୁ ପ୍ରଥମେ ଆମେ ରଖିଛୁ ଧୋରଣ ଜୁନିୟର କେଜି ଆମେ ବିଷୟ ଛି ଗୁଜୁରାତି ગુજરાતી માં આપણે ગ મ જ ન ર અને સ સગડીના સ સુધીના મૂળાક્ષર આપણે શીખ્યા છે અને આજે હવે આપણે લખવાનું છે ગાઈ ચકલી નો ચ ચકલી નો ચ ચપ્પલ નો ચ ચમચી નો ચ તો ચાલો બોર્ડ ઉપર ધ્યાન ગાય તો સૌ પ્રથમ આપણે એ લખવાનું છે કે બોલો અને ચ લખો ચ લખવા માટે આપણે ખાનું જોઈશે ને ભાઈ ચોરસ ખાનામાં ચ લખવાનો છે તમારે તમારી નોટમાં અને મેમ બોર્ડ ઉપર બરાબર તો ચોરસ ખાના આપણે દોરીશું ભાઈ હવે તમે જુઓ કે ગ મ જ ન ર સ સ સુધીના મૂળાક્ષર આપણા પૂરા થયા છે અને આજે આપણે લખવાનું છે ચકલીનો ચ પણ પહેલા પણ મેં કહ્યું હતું ને આજે પણ કહું છું કે જેમ આપણે નવું શીખીએ ને તો આગળનું આપણે ભૂલી ના જઈએ ભાઈ એટલા માટે એના ઉપર પહેલા આપણે ધ્યાન કરવાનું કે પહેલા આપણે શું લખ્યું છે અને કઈ રીતે લખ્યું છે તો આપણે સૌપ્રથમ પહેલો મૂળાક્ષર લખ્યો છે ગણપતિનો ગ તો ગણપતિનો ગ કેવી રીતે લખાય છે એ પણ આપણે આકારોને યાદ કરવાના તો આકારો પણ આજે આપણે સૌપ્રથમ પહેલા જોઈ લઈએ કે આડી લીટી ઊભી લીટી ત્રાસી લીટી આંત્રાસી લીટી અડધું ગોળ સિયાકાર ગોળ અને એમ આટલા આકારો આપણે શીખ્યા છે અને એમાંથી જ મૂળાક્ષર આવે છે આકારોમાં આપણે શું કરવાનું ભાઈ કે ટપકા તો આપણે જોડ્યા છે ઘણી વખત જોડ્યા ગુજરાતી વિષયમાં પણ ટપકા શીખ્યા છે ગણિત વિષયમાં પણ અને જો ટપકા જોડ્યા પછી પણ હજુ હાથ ના બેસતો હોય ને ભાઈ તો આપણે શું કરવાનું કે ઘરના કોઈ પણ સભ્યનો હાથ પકડીને આપણે આકારો શીખવાના છે અને એ આકારો જો આપણને આવડી જાય ને તો મૂળાક્ષર આપણને જલ્દી આવડી જાય તો સૌ પ્રથમ જુઓ કે આપણે પહેલા લખ્યું છે ગણપતિનો ગ તો ગણપતિનો ગ કેવી રીતે થાય ભાઈ તો અડધું ગો એના પછી આપણે લખ્યું છે ભાઈ મરચા નો મગર નો માટલી નો માછલી નો મૂળાક્ષર પછી કોઈ નામ આવતા હોય આપણે બોલવાનું અને લખવાનું તો મગર નો મ માટલી નો મ એમાં પણ આપણે પહેલા ગણપતિ નો ગ કરી દેવાનો અને એમાંય આપણે અડધું ગોળ ઊભી લીટી અને ત્યાં તમે જુઓ આ છેવાડેથી ઊભી લીટીને લીટી અડાડી દો તો એ થઈ જાય છે મરચાનું મ
વધારે ઉપયોગ કરાય છે આડી લીટી ઊભી લીટી દરેક આ
આકારોની જરૂર પડે છે, તમે જુઓ ને, એટલે જ શરૂઆત આપણી આકારોથી થાય છે. ઘણી વખત મેં અમે તમને આકાર સતત શીખવાડ્યા છે, કદાચ તમને વાલીશ્રીને વિદ્યાર્થીને થતું હશે કે આ એકનો એક વિડીયો આવે છે, એકનો એક આકાર આવે છે, પણ એની પાછળનું કારણ એ છે કે પાછળ મૂળાક્ષર છે ને એ તમને અઘરા ના પડે, અને એટલે જ આપણે સતત પુનરાવર્તન આકારોમાં કરવું છે. તો તમે જુઓ કે આ અડધું ગોળ છે, આ અડધું ગોળ ઉપર લઈ જઈને નીચે લાવો, આને સહેજ આગળ લઈને ઊભી લીટી, ચકલી નો ચક, ગમ જન રસ છ મૂળાક્ષર આપણે લખ્યા છે, અને આજે હવે ચકલી નો ચ આપણે લખવાનો છે. ચકલી નો ચ, ચપ્પલ નો ચ, ચમચી નો, આપણને જે પહેલો મૂળાક્ષર ચવાવો જોઈએ, કદાચ ઘરના સભ્યમાં કોઈ એવું એનું નામ આવતું હોય તો એ પણ તમે બોલીને લખી શકો છો. તો આજે આપણે લખવાનું છે ભાઈ ચકલી નો ચ. તો ચાલો ગોળ ઉપર ધ્યાન રાખીએ. ચકલી નો ચ, હજી પણ તમને એક વાર બતાવી દઉં છું કે ભાઈ અડધું ગોળ કરવાનું છે, એક અડધું ગોળ આને ઉપર લઈ જઈને નીચે લાવો, અને બાજુમાં ઊભી લીટી, આ જે છેડો છે એને ઊભી લીટી જોડે આપણે અડાડી દેવાનું. કરવાનો છે રમકડાનો રજ, સમજ્યા, રમકડાનો રજ કરવાનો છે, ફક્ત એને ઊભી લીટી સાથે અડાડી દો તો એ થઈ જાય છે ચકલી નો ચ, ચમચી નો ચ. તો હવે આપણે લખવાનું છે ભાઈ કે ચકલી નો ચ, ચમચી નો ચ. આડું જે ખાના છે એમાં પેનથી લખવાનું છે, ઘરના કોઈ પણ સભ્ય જોડે આડું અને ઊભું, એમાં પેનથી આપણે પહેલા ઘરના સભ્ય જોડે એક પાનામાં આગળ પાછળ ચકલીનું ચ લખાવી દેવાનું, ને પછીના જે ખાના રહેશે ને એમાં આપણે બોલીને પેન્સિલથી ચકલીનું ચ લખવાનો છે. તો ચાલો આજે આપણે લખવાનો છે ભાઈ ચકલી નો ચ, અને મેં કહ્યું છે કે બોલો અને ચ લખો, તો ચાલો લખીશું ભાઈ. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચપ્પલ નો ચ, ચ ચપ્પલ નો ચ, ચ ચમચી નો ચ, ચ ચમચી નો ચ. જોયું ને બેન મેં કેવું બોલે છે, એવી રીતે તમારે પણ બોલીને જ લખવાનું. હંમેશા કોઈ પણ આપણે લેસન કરીએ એને બોલ્યા વગર કરાય નહીં, લખાય નહીં. આજે પહેલી વખત ચકલી નો ચ આપણે શીખ્યા છે, એટલે ફક્ત નોટમાં લખવાનો છે. જ્યારે બીજી વખત આવે ત્યારે નોટ એની સાથે સ્વાધ્યાય પોથી છે એમાં પણ ચકલી નો ચ લખવાનો છે. તો ચકલી નો ચ, ચમચી નો ચ, ચપ્પલ નો ચ આપણે જે શીખ્યા છે એ જો તમને કદાચ ના આવડે તો શરૂઆત છે આપણે હાથ પકડીને મમ્મી પપ્પાનો કે ઘરના કોઈ પણ સભ્યનો નોટમાં લખવાનું, અને એ લખાઈ ગયા પછી વધારાની નોટ કે સ્લેટ હોય એમાં આપણે ચકલીનો ચ લખવાનો અને શીખવાનો. તો ચાલો હવે આપણે જે મૂળાક્ષર છે પ્રથમ કસોટીમાં આપણે જે મૂળાક્ષર છે કે આટલા મૂળાક્ષર આપણે શીખવાના છે, આટલે સુધી
ત્રિકોણમાં આવે છે તો એને આપણે ઓળખ કરી લઈએ અને મેમે કહું છે દર વખતે કેવું પડે છે અને એટલે આજે પણ કહું છું કે એક વખત નોટના છેલ્લા પાનામાં પેનથી મૂળાક્ષર લખો અને એને દરરોજ આંગળી રાખીને બોલવાનું રાખવાનું તો જેથી કરીને મૂળાક્ષરની ઓળખ તમને થઈ જાય ઘણી વાર વિદ્યાર્થી લખે છે પણ એને ખબર નથી હોતી કે આ કોણ મૂળાક્ષર છે અને શું કહેવાય અને એટલા માટે આપણે દરરોજ મૂળાક્ષરની ઓળખ કરવાની તો ચાલો
મૂળાક્ષર હોય, અંક હોય, આકાર હોય, જે પણ હોય, પણ એને આપણે જોડવાના છે કે ચિત્ર છે, આ બાજુનું જે ચિત્ર છે એ સામેની સાઈડે છે કે કેમ. તો આ વસ્તુમાં તમારે શું કરવાનું કે ઘરના કોઈ પણ સભ્ય જોડે આ જો આ ચિત્ર દોરાવી દેવાના. આ એટલે કોઈ પણ અમે જે કરીએ છીએ આવડે તો સૌથી સારું, અને જો ના આવડે તો તમારે તમારી રીતે. પણ વાલીશ્રીને કહું છું ખાસ કે આવા જોડતા તમારે વિદ્યાર્થીને નોટમાં કરી આપવાના અને પછી એને કહેવાનું કે એ જોડકા એ પેન્સિલથી જોડે. તો તમે જુઓ કે આ છે પતંગ, તો સામે પતંગ છે કે કેમ, તો આ રહ્યું, તો એની સામે આપણે કરવાની છે લીટી. એ જ વસ્તુ આ છે જલેબી, તો એની સામે નીચે જુઓ જલેબી છે ભાઈ, તો છે, તો એની સામે આપણે કરવાની લીટી. એ જ વસ્તુ અહીંયા ધજા છે, તો ધજા ને આ ધજા બંનેની સામે આપણે કરવાની લીટી. અને એના પછી સિવાય કે દડાનો દડો, તો દડો છે એની સામે આપણે કરવાની લીટી. આ છે ચિત્રના જોડકા. હવે ચિત્રના જોડકા આપણે કર્યા છે, એની સાથે મૂળાક્ષરના જોડકા પણ આપણે કરી લઈએ. અને જો કે મને ખબર છે તમને બધાને આવડશે જ, મેં ઘણી વખત જોડકા કર્યા છે આકારના મૂળાક્ષર આજે ચિત્રના પણ આપણે કર્યા છે. અને હવે આપણે કરવાના છે મૂળાક્ષરના જોડકા. લખવાનું
અને નોટમાં આવવા એટલે કે આપણે મૂળાક્ષર છે ને બે વખત નોટમાં લખાશે બે પાના આગળ પાછળ અને એની સાથે સાથે સ્વર કે પોથીમાં પણ બરાબર તો ચાલો જે કંઈ મેં કરાવ્યું છે એ જ રીતે કરવાનું છે સીધા જ આપણે લખવાના નથી કે મ લખો જ લખો આપણે આકારોને યાદ કરવાના છે આકારો યાદ કરવાના એ પ્રમાણે આપણે લખવાનું મેમ જે રીતે શીખવાડે છે એ રીતે તમે કરતા રહેજો જરૂરથી તમને આવડશે તો બરાબર ચાલો આજે આટલું હરિ ઓમ